માયસેલ્ફ મીથર વેલકમ ટુ એમજી સ્મેથ ટ્યુટોરિયલ સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે કોઈપણ વક્ર આપણને આપેલું હોય તો વક્રના સ્પર્શકનું સમીકરણ આ વક્રનો અભિલંબ શું છે તેની માહિતી મળવી હતી અને આ જ વક્રના આપણે અભિલંબનું સમીકરણ જોઈ ગયા હતા કેવી રીતે આપણને અભિલંબ મળે અને એના લગતા કેટલાક પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થીઓ તો તમે આ વિડિયો નથી જોયો તો તમે વિડિયોને અહીં જોઈ શકો છો એના માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો રાઈટ અને હવે તમને નવા પણ વિડીયો મળતા રહેશે સ્પર્શક અવસ્પર્શક અભિલંબ અને અવાભિલંબની લંબાઈ આપણને ખ્યાલ છે વિદ્યાર્થીઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છીએ કે કોઈ પણ વક્ર આપણને આપેલો છે તો આ વક્રનો સ્પર્શક કેવો હશે સ્પર્શકનો ઢાળ શું હશે અને સ્પર્શકનું સમીકરણ શું છે તે આ ઉપરાંત આપણે એના પર પણ ચર્ચા કરી હતી કે કોઈ પણ વક્ર આપેલો છે તો એનો અભિલંબ કેવો હશે અભિલંબનું સમીકરણ શું છે અભિલંબનો ઢાળ શું છે તમને એના વિશે પરિચિત છો આજે આપણે જોવાનું છે કે એમની લંબાઈ કેવી હશે અને લંબાઈ શું હશે પણ બે શબ્દ તમારા માટે નવા છે અહીંયા આગળ અવસ્પર્શક કોને કહેવાશે અવાભિલંબ કોને કહેવાશે તો સૌથી પહેલા આપણે આલેખ દ્વારા એમને સમજવાનો પ્રયત્ન કરીએ મારી પાસે વક્ર વાય ઇઝ ઇક્વલ ટુ એફઓફેક્સ છે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે પી બિંદુ એવું છે જ્યાંથી હું સ્પર્શક બનાવું છું મતલબ કે પી ઓફ એક્સ વાય પાસે હું સ્પર્શક દોરું છું તમને ખ્યાલ હશે સ્ટુડન્ટ કે જો આપણે સ્પર્શક આ રીતે બનાવીએ તો આ સ્પર્શક એક શખ્સ સાથે નેવું કરતા ઓછો ખૂણો બનાવશે મતલબ કે અહીંયા જે કંઈ પણ મને ઢાળ મળશે એ ઢાળની વેલ્યુ આવશે હવે આપણે આ ગ્રાફથી સમજીએ કે સ્પર્શકની લંબાઈ કોને કહેવાશે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કે ટી થી લઈને આ તમામ લંબાઈ એ સ્પર્શકની લંબાઈ છે પણ આપણે સ્પર્શકની લંબાઈ એક્ઝેક્ટ શોધવી હોય તો કઈ રીતે મળશે તો પી થી ટી સુધીનું અંતર જેને આપણે કહેશું સ્પર્શકની લંબાઈ આ રીતે પી થી એન સુધીના અંતરને કહેવાશે અભિલંબની લંબાઈ હવે બે શબ્દ જે નવા છે એને આપણે સમજીએ અવસ્પર્શક કોને કોને કહેવાય કહેવાય અને એની એની લંબાઈ લંબાઈ શું શું છે અવાભિલંબ મળશે તમે જોઈ શકો છો કે આ અભિલંબ છે અને આ કોઈ લંબ અહીંથી જે આમની સાથે નવું નોખણો બનાવશે મતલબ કે આ એમથી એન સુધીના અંતરને કહેવાશે અવાભિલંબ એટલે અવાભિલંબની લંબાઈ તમારે શોધવાની હશે તો તમારે આ લંબાઈ શોધવી પડશે આ રીતે સ્ટુડન્ટ બિંદુ ટી થી લઈ અને આ એમ સુધીના અંતરને આપણે શું કહેશું એને કહેશું આપણે અવસ્પર્શક અને આ સુધીના અંતરને આપણે લંબાઈ તો ચાલો હવે આપણે શરૂ કરીએ એક એક કન્સેપ્ટ ડિટેલની અંદર સ્પર્શકની લંબાઈ સૌથી પહેલો કન્સેપ્ટ છે સ્પર્શકની લંબાઈ તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા આગળ હંમેશા નાઇન્ટી નો ખૂણો બનતો હશે શા માટે આ સ્પર્શક છે અને આ એમનો અભિલંબ છે બે વચ્ચે હંમેશા નેવું નો ખૂણો હશે

એટલે મને પી ની લંબાઈ મળશે વાય કોસેક થિટા પણ સ્ટુડન્ટ્સ લંબાઈ કોઈ દિવસ નેગેટિવ નહીં હશે આપણે એટલે આપણે લખી શકશું કે મોડ્યુલસ વાય કોસેક થિટા હવે તો તમારે સમજવું ઈઝી થઈ ગયું તો આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે કોસેક કોસેક્ટ ની કિંમત આપણે લખીએ છીએ અંડર રૂટ વન પ્લસ કોડ સ્ક્વેટ થિટા જેને લખાશે માનાંકની અંદર વાય ઇન ટુ અંડર રૂટ ઓફ વન પ્લસ કોડ સ્ક્વેર થિટા પરંતુ સ્ટુડન્ટ્સ આપણને ખ્યાલ છે કે ડીવાય બાય ડી એક્સનો મતલબ તો વક્રનો ઢાળ થયો અને કે આ જો વક્રના ઢાળને હું આ રીતે ત્યાં હું લખી શકીશ ડીએક્સ અપોન ડીવાય એટલે સ્ટુડન્ટ શું થયું તમે જુઓ છો કે વાયની કિંમત તો ઇઝ રાખવામાં આવી છે વર્ગમૂળ પણ એઝ ઇઝ છે જ્યાં ભી મને કોટ દેખાશે ત્યાં હું લખીશક્સ અપોન ડીવાય ધી સ્ક્વેર ઇઝ ઇટ ક્લિયર જે મને સ્પર્શકની લંબાઈ મળશે હવે જોઈશું આપણે અભિલંબની લંબાઈ સ્ટુડન્ટ એટલે અંતર જેના માટે હું ત્રિકોણ પી એમ એનનો ઉપયોગ કરીશ જેમાં મારી પાસે કોઈ પણ ખૂણો નથી એટલે કે આ ખૂણાની પણ કિંમત મને ખબર નથી આ ખૂણાની પણ કિંમત ખબર નથી હા આ એક ખૂણો ખબર છે આ ખૂણો છે ઠીટા પરંતુ સ્ટુડન્ટ આપણે જોવા જઈએ કે ત્રિકોણ પી ટી એનમાં માં આ ખૂણો નાઇન્ટી છે આ ખૂણો ઠીટા છે તો આમની કિંમત આપણે કહી શકીએ કે આ ખૂણાની કિંમત થશે નાઇન્ટી ડિગ્રી માઇનસ ઠીટા મતલબ કે ત્રિકોણ પી એન એમ માં ખૂણો એન ની વેલ્યુ થઈ નાઇન્ટી માઇનસ ઠીટા તો આપણે એવું લખી શકીએ કે પીએન બરાબર માનાંક ની અંદર વાય કોશેક નાઇન્ટી માઇનસ ઠીટા રાઈટ કોસેક નાઇન્ટી માઇનસ ઠીટા એટલે તમને ખબર છે સ્ટુડન્ટ્સ એ સેક ઠીટા થશે સેક ઠીટાની કિંમત આપણે લખી શકીએ છીએ અંડર રૂટ વન પ્લસ ટેન સ્કવેર ઠીટા હવે ટેન ની કિંમત આપણને ખબર છે ટેન એટલે વક્ર ઢાળ ઢાળનો મતલબ ડીવાય બાય ડીએક્સ એટલે લખાશે માનાંકની અંદર વાય અંડર રૂટ ઓફ વન પ્લસ ડીવાય બાય ડીએક્સ ધી હોલ સ્ક્વેર ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ સ્ટુડન્ટ અવસ્પર્શક ની લંબાઈ અહીંયા હું તમને ડાયાગ્રામ થી પેલા સમજાવી દઉં છું અને ત્યાર પછી આપણે એમ સોલ્યુશન પર જશું ઓવસ્પર્શકની લંબાઈ એટલે શું થયું સ્પર્શક તો આ છે તો આ લંબાઈને ટીએમ ને શું કહેશું આપણે ઓવસ્પર્શકની લંબાઈ જેમાં આપણે ત્રિકોણ પી એમ ટી નો ઉપયોગ કરશું અને અવાભિલંબની લંબાઈ જરે શોધવાની હશે ત્યારે ત્રિકોણ પી એમ એન નો ઉપયોગ કરશું જેમાં આપણને એમ એન ની લંબાઈ શોધવાની છે રાઈટ મતલબ કે મારે આ બાજુની લંબાઈ શોધવી હોય તો હું શું કરીશ વાય કોટ થીટા લઈશ અને આ બાજુની લંબાઈ શોધવી છે તો આને હું શું કહીશ વાય કોટ નાઇન્ટી માઇનસ થીટા આપણે આગળ જોઈએ તમે જોઈ શકો છો અવસ્પર્શક ની લંબાઈ એટલે કે ટીએમ થઈ અને એના માટે હું ત્રિકોણ પી ટી ઉપયોગ કર્યો જેમાં ટીએમ અવસ્પર્શક ની લંબાઈ છે તો બરાબર લખાશે મોડ્યુલસ કોટ પરંતુ કોઠીટા એટલે આપણને ખ્યાલ છે વન tan ટેનઠીટા થશે ની કિંમત પણ આપણને ખબર છે ડીવાય બાય મને ફાઈનલ આન્સર શું મળશે અવસ્પર્શક ની લંબાઈ માનાંકની અંદર વાય ઇન્ટુ ડીએક્સ અપોન ડી વાય હવે જોઈએ સ્ટુડન્ટ આપણે લંબાઈ 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 એટલે થઈ શોધવી હોય તો હું શું લઈશ માનાંકની અંદર વાય કોટ નાઇન્ટી માઇનસ પરંતુ આપણને ખબર છે કોટ મતલબ થશે ટેન એટલે કે આમની કિંમત શું મને મળશે વાય ઇન્ટુ ટેન ઠીટા ટેન ઠીટા બરાબર તો હું શું લઈ શકું છું માનાંક ની અંદર વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ આમાં કોઈ પણ પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ છીએ ઇઝીલી એક્ઝામ્પલ નંબર વન છે વક્ર વાય ઇઝિક્વલ ટુ ઇ રેસ ટુ એક્સ વાય એ માટે અસ્પર્શકની લંબાઈ શોધો આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ અવસ્પર્શકની લંબાઈ એટલે શું થયું માનાંકની અંદર વાય ઇનટુ ડી એક્સ અપોન ડી વાય તો સૌથી પહેલા તમારે શોધવું પડશે ડીવાય વાય ડી પછી આપણે એમની કિંમત લખીશું ડી એક્સ અપોન ડીવાયની કિંમત શું મળે તે ચાલો સુડંત સૌથી પહેલા આપણે આ વક્ર ઢાળ શોધી લઈએ વક્રનો ઢાળ એટલે કે ડીવાય બાય ડીએક્સ તમને મળશે જેની કિંમત તમને મળે છે ઈ ટુ એક્સ બાય એ એક્સ બાય હજુ વિકલન બાકી છે એટલે એનું વિકલન થશે વન જે તમારો dy by dx નો આન્સર થયો હવે આપણે શોધવાનું છે dx upon dy એટલે કે આ જ કિંમતને આપણે ઉલટી કરી નાખશું મતલબ કે આનો હું વ્યસ્ત કિંમત લખીશ એટલે શું થશે y પણ y ની કિંમત તો આપણને ખબર છે e to x by a dx upon dy ની કિંમત શું મળી a ના છેદમાં e to x by a તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે જોઈ સકીએ છીએ કે આ કિંમત કેન્સલ થઈ મતલબ તમારો આન્સર શું આવે છે a નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ્સ y e^px px માટે બિંદુ ઝીરો અવસ્પર્શક અને અવાભિલંબ બંનેની સમાન હોય મતલબ કે બંનેથી સમાન અંતરે જો આ બિંદુ આવેલું છે તો પીની કિંમત શોધો સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચન ઇન્ટરેસ્ટિંગ હજી એક વખત હું વાંચું છું અને સમજવાનો પ્રયત્ન કરીએ વક્ર વાયલ ટુ એસ ટુ પીએક્સ પ્લસ પીએક્સ માટે બિંદુ ઝીરો વન અવસ્પર્શક અને અવાભિલંબ બંનેથી સમાન અંતરે આવેલું છે એટલે આપણે કહી શકીએ સ્ટુડન્ટ્સ કે આ બંનેનું અંતર એટલે કે અવાભિલંબ અને અવસ્પર્શક આ બંનેનું અંતરથી સમાન અંતરે કોઈ બિંદુ આવેલું છે તો આપણે તેમની કિંમત શોધવાની છે તો સૌથી પહેલા આપણે કરીએ છીએ ડીવાય બાય ડીએક્સ એટલે મને આ વક્રનો ઢાળ મળી જશે પરંતુ આ ઢાળ ક્યાં બિંદુ પાસે શોધવાનો છે ઝીરો વન પાસે ઝીરો વન પાસે એમનો ઢાળ શોધશું એટલે એમનો આન્સર આવશે પી આપણને ખબર છે સ્ટુડન્ટ કે જયારે પણ ઢાળ આપણને આપેલો છે અને આપણે એવું કહી શકીએ પણ અવસ્પર્શક ની લંબાઈ અવાભિલંબની લંબાઈ થઈ જાય ત્યારે એ બંને રેખા વચ્ચેનો જે કોઈ પણ ઢાળ બને છે એની કિંમત કેવી હશે પ્લસ ઓર માઇનસ વન જે તમે જોઈ ગયા છો મતલબ કે આપણે આ કિંમત આપણને ઢાળની મળી અને આ કિંમત આપણને ડીવાય બાય ડીએક્સ ની મળી જે પણ ધાર દર્શાવે છે એટલે આ બંને કિંમતને આપણે સરખાવી શકીએ મતલબ ટુ પી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વન અને ની કિંમત મળે છે પ્લસ ઓર માઇનસ વન બાય ટુ ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ તો જોયેલ સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ કન્સેપ્ટ બે વક્ર દ્વારા બનતો ખૂણો આકૃતિમાં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે સી વન અને સીટુ આ બે વક્ર આપણને આપેલા છે અને આ વક્ર દ્વારા બનતો ખૂણો એ ઠીટા છે જેના સ્પર્શકો છે આપણને ટી વન અને ટીટુ મતલબ કે સી વન જે કઈ પણ વક્ર છે એનો સ્પર્શક તમે જોઈ શકો છો અને વક્ર સી ટુ આપણને આપેલો છે લઘુકોણ હોય ત્યારે બિંદુ એક્સ વન વાય વન પાસે એટલે કે આ બંને વક્રના સ્પર્શકો જે બિંદુ એ છેદે છે આ બિંદુ પાસે એટલે આ બિંદુનું નામ હું આપી શકું છું કે એક્સ વન અને વાય વન આ બિંદુ પાસે વક્રના સ્પર્શકનો ઢાળ એમ વન અને એમ ટુ થાય આ સ્પર્શકનો ઢાળ આપણે એમ વન કહીએ આમના ઢાળને આપણે એમ ટુ કહીએ તો આપણને ખબર છે સ્ટુડન્ટ બે રેખા આપણને આપેલી હોય અને બે રેખા વચ્ચેનો ખૂણો શોધીએ તો આપણે કઈ રીતે શોધતા હતા કે ટેન થિટા ઇઝ ઇક્વલ ટુ એમ વન માઇનસ એમ ટુ ના છેદમાં વન પ્લસ એમ વન ઇન્ટુ એમ ટુ એમ વન છે પહેલા રેખાનો ઢાળ એટલે કે અહીંયા પહેલા સ્પર્શકનો ઢાળ થશે અને એમ ટુ થશે એ બીજા સ્પર્શકનો ઢાળ જ્યારે બે વક્ર માટે સ્પર્શક અને અવા એકબીજાને લંબ હોય ત્યારે આવા વક્રને શું કહે છે લંબ છેદી વક્ર કહે છે મતલબ કે આ સ્પર્શકનો ઢાળ અને આ સ્પર્શકનો ઢાળ આ બંનેનો તમે ગુણાકાર કરશો તો એ આવશે માઇનસ વન એટલે કે સ્ટુડન્ટ હું લખું છું કે એમ વન ઇન ટુ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે માઇનસ વન જ્યાં એમ વન દર્શાવે છે કે સ્પર્શક પેલાનો ઢાળ એમ ટુ દર્શાવે છે કે સ્પર્શક બીજાનો ઢાળ

કે જો આ બંને વક્રના ઢાળ એકબીજા કરતા વ્યસ્ત અને વિરોધી મળે છે તો આપણે કહી શકીએ કે આ બંને વક્ર એ લંબ છેદી વક્ર છે જો આવું થતું હશે તો ઠીક છે બાકી આપણે એનો ખૂણો શોધવો પડશે રાઈટ ચાલો તો સૌથી પહેલા આપણે જે વક્ર આપેલો છે એ વક્ર એનો ઢાળ શોધીએ એટલે કે આમનું આપણે વિકલન કરશું ડીવાય બાય ડીએક્સ તો આપણને ડીવાય બાય ની કિંમત મળે છે બિંદુ એક્સ વન વાય વન પાસે શું મળીએ આપણને ટુ અપોન વાય વન હવે આપણે બીજા વક્ર એનું આપણે વિકલન કરીએ એટલે કે આપણે ડીવાય શોધીએ કયા બિંદુ પાસે શોધીશું બિંદુ પાસે એટલે પાસે આપણને કિંમત મળે છે જેનો આન્સર આવે છે માઇનસ વાય વાય બાય ટુ તમે જોઈ શકો છો સ્ટુડન્ટ આમનો આન્સર આવેલો છે ટુ અપોન વાય વન આમનો આન્સર આવે છે માઇનસ વાય વન અપોન ટુ તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કે આમનો ઢાળ આપણે એમ વન કહીએ આમના ઢાળને આપણે એમ ટુ કહીએ અને આ બંનેનો ગુણાકાર માઇનસ વન આવે છે તેથી આપણે કહી શકશું કે બંને વક્ર વચ્ચે બનતો ખૂણો કેટલો હશે નાઇન્ટી ડિગ્રી ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ હવે સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ ટોપિક જોવા જઈએ છીએ આસનનું મૂલ્ય શું છે તે આપણા ચેપ્ટરનો લાસ્ટ સેકન્ડ ટોપિક છે આસનનું મૂલ્ય તો આપણને ખબર છે કે કદાચ આપણે ડાયરેક્ટ એવું કાપી દેવામાં આવે કે વરગુળની અંદર છત્રીસ પોઇન્ટ પાંચ એટલે કે 36.5 નું વર્ગમૂળ શોધો તો આપણે કહી શકતા નથી પરંતુ આ મેથડ છે અને આપણે એપ્રોક્સિમેશન મેથડ કહીએ રાઈટ ચાલો તો જોઈએ સ્ટુડન્ટ્સ સૌથી પહેલા આપણે ગ્રાફ જે સમજાવવામાં આવેલો છે તે તમે સ્ટુડન્ટ્સ ગ્રાફ પરથી જોઈ શકતા હશો કે મારી પાસે ત્રિકોણ પી ક્યુ અને આ છે ક્યુ ના યામ છે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ કોમા વાય પ્લસ ડેલ્ટા વાય અને આર ના યામ આપણને આપેલા છે આ અંતર આપણી પાસે જેટલું છે 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 તો આપણે કહીએ કે ડેલ્ટા અંતર કહી શકાય સ્ટુડન્ટ્સ બરાબર હવે હું શું કરું છું સ્ટુડન્ટ્સ કે આ જે કોઈ પણ મને ત્રિકોણ મળ્યો ત્યાંથી હું એક સ્પર્શક દોરું છું મતલબ કે જે સ્પર્શક બનશે એ કઈ આ પ્રકારે બનશે બિંદુ P માંથી પસાર થતો સ્પર્શક જે આમને એસ બિંદુમાં છેદે છે મતલબ કે x ના યામ આપણે શું કહી શકાશે કે એક્સ જેટલું છે આ જે ત્રિકોણ આપણે બિંદુ ક્યુ લીધેલું આમનો વાયમ હતો ડેલ્ટા વાય એટલે આપણે અહીંયા લખતા હતા કે ક્યુ ના યામ છે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને વાય પ્લસ ડેલ્ટા વાય સ્ટુડન્ટ્સ અહીંયા એક વાત નોંધવી જરૂરી છે કે dx ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ છે એટલે કે આપણે આ અંતરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી માત્ર આ આ અને અહીંયા બંને કિંમત અલગ અલગ છે પરંતુ અને આ બંને કિંમત કેવી છે સમાન છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ નજીકનું આપણને અંતર મળી શકે છે dx અને ડેલ્ટા એક્સ વચ્ચે તો ચાલો હવે આપણે ઉપયોગ કઈ રીતે કરીએ એ જોઈએ કે આપણને વક્ર y f(x) આપેલ ટુ એફ ઓફ એક્સ હોય જ્યાં ડેલ્ટા એક્સ એ એક્સ ના મૂલ્યમાં થોડો વધારો દર્શાવે છે તમે જોઈ શકો છો કે એમની કિંમત થોડી એક્સ કરતાં વધારે હશે કેટલી હશે એકદમ નહીં વધ એટલે આપણે કહી શકીએ કે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ છે ડેલ્ટા એક્સ જેટલો વધારો થવાથી વાય ના મૂલ્યમાં પણ ડેલ્ટા વાય જેટલો વધારો થાય છે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ એટલે કે ડેલ્ટા વાય ની કિંમત મને શું મળે છે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ અને

સ્ટુડન્ટ્સ તમારે એક અલ્ગોરિધમ યાદ રાખવાનું છે મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે જશું અને એનો આન્સર આવી જશે મતલબ કે જે એક પેટર્ન તમારે ફોલો કરવી પડશે આ દાખલાને સોલ્વ કરવા માટે પેટર્ન બહુ આસાન છે એ શું છે તે સમજી લઈએ સૌથી પહેલા તમારે એવું કરવું પડશે કે જે કોઈ પણ વિધેય તમને આપેલું છે એ વિધેય કયા પ્રકારનું છે મતલબ કે તમને આપેલું છે અહીંયા ક્વેશ્ચનમાં ક્વેશ્ચન નંબર વન જોઈએ કે એકત્રીસ ટુ ધ પાવર વન બાય ફાઈવ એટલે એકના છેદમાં પાંચ ડિગ્રી 31 वन टू द पावर

આપણે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ શું છે તે જોઈએ આ સ્ટેપ નંબર વન થયું કે ફંક્શન એટલે કે વિધેય જે આપેલું છે તે કયા પ્રકારનું છે એ નક્કી કરવાનું સ્ટેપ નંબર ટુ છે કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત શું થશે એ નક્કી કરવી મતલબ કે તમારો ઓરિજિનલ એક્સ કે જેનું તમે પંચમૂળ એટલે કે એકના છેદમાં પાંચ ઘાત શોધી શકો છો એ કિંમત તમારી એક્સ થશે અને એક્સ્ટ્રા વેલ્યુ જે કંઈ પણ થશે એટલે કે અમુક વેલ્યુ આપણે પ્લસ કરવી પડશે અમુક વેલ્યુ માઇનસ થશે એ જોઈશું આપણે મતલબ કે એક્સની વેલ્યુ થર્ટી ટુ થઈ અને ડેલ્ટા એક્સની વેલ્યુ થશે માઇનસ વન શા માટે આપણને જે ઓરિજિનલ નંબર આપેલો હતો એ હતો થર્ટી વન જેમાંથી આપણે થર્ટી ટુની એકના છેદમાં પાંચ ઘાત સુધી શકીએ છીએ અને ડેલ્ટા એક્સની વેલ્યુ થશે માઇનસ વન ઇઝ ઇટ ક્લિયર આ તમારું સ્ટેપ નંબર ટુ થયું એક્સ અને ડેલ્ટા એક્સ શોધવાનું બરાબર હવે આપણે આ ફોર્મ્યુલાની અંદર એમની કિંમત મૂકીશું અને આન્સર મળી જશે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફડેસ એક્સ જેમાં એફ એક્સની કિંમત આપણને ખબર છે એફડેસ એક્સની કિંમત પણ આપણને ખબર છે ડેલ્ટા એક્સની કિંમત પણ ખબર છે તો આપણને એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત મળી જશે મતલબ જ્યાં બી તમને એક્સ દેખાશે ત્યાં તમે લખશો થર્ટી ટુ ડેલ્ટા એક્સ દેખાશે ત્યાં તમે લખશો માઇનસ વન સૂત્ર આ ફોર્મ્યુલા કોઈપણ દાખલાની અંદર આપણે આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો થશે રાઈટ તો એફ ઓફ એક્સની વેલ્યુ લખાશે થર્ટી ટુ ડેલ્ટા એક્સની વેલ્યુ લખાશે માઇનસ વન એટલે કે એમના બરાબર થશે એફ એક્સ એટલે કે ટુ થશે એટલે તમને એફ ઓફ થર્ટી ની વેલ્યુ મળશે થર્ટી ટુ ધ પાવર વન બાય ફાઈવ માઇનસ વન ઇન્ટુ વન બાય ફાઈવ થર્ટી ટુ ટુ ધ પાવર માઇનસ ફોર બાય એટલે આપણે લખાશે એકત્રીસ ની એકના છેદમાં પાંચ ઘાત જે તમારો ક્વેશ્ચન પૂછેલો છે તે અને થર્ટી ટુ ટુ પાવર વન બાય ફાઈવ નો આન્સર થશે ટુ માઇનસ વન બાય થર્ટી ટુ ટુ ધ પાવર માઇનસ ફોર બાય એટલે કોનો આપણે પાંચ વખત ગુણાકાર કરશું તો આપણને બત્રીસ મળશે તો આપણે બે નો એટલે અહીંયા લખાશે બે ની પાંચ ઘાત અને માઇનસ ચાર ના છેદમાં પાંચ એટલે પાંચ પાંચ ઘાત કેન્સલ થઈ મતલબ કે શું વધ્યું બે ની માઇનસ ચાર ઘાત મતલબ નો આન્સર આન્સર આપણે આપણે ગણતરી કરીને લખવો પડશે અને એને કિંમતને કરી એટલે તમારો આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ લોગ ફોર ટુ ધ બેઝ ઇ એમની વેલ્યુ તમને આપી દીધેલી છે વન પોઈન્ટ થ્રી એટ સિક્સ એટ તો લોગ ફોર પોઈન્ટ ઝીરો વન ટુ ધ બેઝ ઇ ની વેલ્યુ શોધો સ્ટુડન્ટ્સ તમને અલ્ગોરિધમ ખબર પડી ગઈ છે કે સૌથી પહેલા આપણે નક્કી કરીએ છીએ કે આપેલું વિધેય છે તે કયું છે તો અહીંયા આગળ વિધેય આપણને એફ ઓફેક્સ પ્રકારે આપેલું છે જે એફ ઓફેક્સ છે લોગેક્સ રાઈટ તો લોગેક્સ નું વિકલન આપણને ખબર છે એટલે આપણે અહીંથી એફડેસ એક્સની વેલ્યુ શોધી શકીએ છીએ જેનો આન્સર આવશે વન બાય એક્સ હવે સૌથી પહેલા આપણે નક્કી કરીએ છીએ સ્ટેપ નંબર હવે સ્ટેપ નંબર ટુમાં સ્ટુડન્ટ શું કરીએ છીએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સની વેલ્યુ શોધીએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ટુ આપેલું છે આપણને ફોર પોઈન્ટ ઝીરો વન

ઝીરો જગ્યા પર ચાર લખશું મતલબ શું થશે સ્ટુડન્ટ લોગ ફોર પોઈન્ટ ઝીરો વન ટુ ધ બેઝ એ ઇઝ ઇક્વલ ટુ લોગ ફોર ટુ ધ બેઝ ઇ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો વન ઇન્ટુ વન અપોન ફોર વન અપોન ફોર ક્યાંથી આવ્યા આપણને ખબર છે એફ ડેસ ની વેલ્યુ હતી વન અપોન એક્સ એટલે અહીંયા આપણે એફડેસ ચાર મૂકીએ તો આ થશે વન અપોન્ટ ફોર મતલબ કે ઝીરો પોઈન્ટ ઝીરો વન ઇન્ટુ વન બાય ફોર જેનો આન્સર આવશે લોગ ફોરનો આન્સર આપણને ક્વેશ્ચનમાં આપી દીધેલો છે જેની વેલ્યુ છે વન પોઈન્ટ થ્રી એટ સિક્સ એટ અને ઝીરો પોઈન્ટ ઝીરો વન ડિવાઇડેડ બાય ફોર કરશું એમનો આન્સર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટ્વેન્ટી ફાઈવ હવે આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આન્સર આવશે વન પોઈન્ટ થ્રી એટ નાઇન થ્રી